ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારની ઓડિયો વાયરલ થઈ છે. ઓડિયોમાં ધારાસભ્ય દલિત આગેવાનની વચ્ચે વાતચીત સામે આવી. દલિત અત્યાચારમાં ધારાસભ્યના મૌન મુદ્દે વાતચીત સામે આવી છે. ગાંધીનગરમાં દલિત આગેવાનની હત્યાના દેખાવ મામલે ઓડિયો ક્લિપમાં વાતચીત થઈ રહી હતી. ગૃહમાં દલિતોના મુદ્દા શા માટે ઉઠાવતા ન હોવાના દલિત આગેવાને સવાલ કર્યા હતા. ત્યારે દલિત અત્યાચાર મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય કેમ મૌન રહે છે તેવા વેધક સવાલો કર્યા હતા અને આ મામલે પ્રદીપ પરમારે નિવેદન આપ્યું કે અમે ધારાસભ્યો છીએ, ભાજપના ધારાસભ્ય જાય છે ત્યારે શું થાય છે, અમે મુદ્દા ઉઠાવીએ છીએ પણ તમને ખબર હોતી નથી, તેવો જવાબ આપ્યો છે. હેલો પ્રદીપભાઈ, ધારાસભ્ય બોલો છો? જી સાહેબ. એ સાહેબ, મોરબી જિલ્લામાંથી માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામેથી બોલું છું, કાંતિલાલ ચાવડા. હલો કાંતિલાલજી, સાહેબ હવે તમારી જોડે થોડી ચર્ચા કરવી છે. કરો કરો સાહેબ. હવે આપણે જે જિગ્નેશભાઈ મેવાણી, એને વિધાનસભામાંથી સાહેબ સસ્પેન્ડ કરવામાં આવ્યા, એને એક મુદ્દો ઉપાડ્યો હતો કે પેલા અમરાભાઈ બોરીચાનું મર્ડર કરી નાખ્યું, બરાબર, એના ધરપકડ ન કરી, એના માટે એને ચર્ચા કરી, વિધાનસભા મુદ્દો ઉઠાવ્યો તો એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો સાહેબ તમે કેમ કોઈ કઈ બોલ્યા નહીં સાહેબ? બરાબર. હા તમારે મુદ્દો પૂછવો હોય તો સ્પેશિયલ નોટિસ આપવી પડે 116 મુજબ. બરાબર છે. 116 મુજબ નોટિસ ના આપો, અંદર વચ્ચે ઉભા થઈ જાવ તો એ વિધાનસભાના નિયમ ની વિરુદ્ધ કહેવાય. બરાબર. એટલે વિધાનસભાના નિયમ પ્રમાણે ગેરવર્તણૂક કહેવાય. ગેરવર્તણૂક કરો એટલે તમને બહાર કાઢી મૂકે. એમ નહીં સાહેબ, મારી વાત સાંભળો. હવે એને આપણે જે મુદ્દો કેનો ઉપાડ્યો, દલિત સમાજ માટે જ ઉપાડ્યો છે ને. આપણે 13 ધારાસભ્યો છે, બરાબર, ગુજરાતમાં. તમે વિધાયક છો, બરાબર. અમે તમને ચૂંટીને શું શા માટે મૂક્યા છે વિધાનસભામાં? કે દલિત સમાજ માટે અત્યાચાર થાય એટલે એને રોકવા માટે, બરાબર. તમે અમારો પ્રશ્ન નો હલ કરો, અમે તમને જાણ કરી, બરાબર. તો જિગ્નેશભાઈ એક જ ઠેકો લીધો હોય તમને બધા અહીંયા કઈ શું કામ બેહેડા? અહીંયા કને 13 ધારાસભ્યમાં કોઈ બોલતું નથી સાહેબ, જિગ્નેશભાઈ સિવાય. અચ્છા અચ્છા. જો બોલે છે તો એને સસ્પેન્ડ કરવામાં આવે છે. તો તમે ચૂપચાપ કરો, તમે સાહેબ બે રહ્યો તો એના થોડુંક એના સમર્થનમાં સાહેબ થોડુંક એને સમર્થન આપો, એના પક્ષમાં તમે થોડુંક બોલો સાહેબ, પક્ષાપક્ષી તમે મૂકો સાહેબ. ના ના, પક્ષાપક્ષી રાખવી પડે ભાઈ. હે, પક્ષાપક્ષી રાખવી જ પડે. તમે બાબા સાહેબ ના અનામત દીધેલે, એના માટે ચૂંટાયેલા છો. હું એના માટે હું દલિત છું, અનામત મળી છે. તમે આ શબ્દ ન બોલો સાહેબ. તમે કહો બાબા સાહેબ નામે બરાબર છે, તમે એમ કહો, તમે એવું કીધું કે અમે ચૂંટાય ના. મને મત તો ભાજપ ના, મને મત તો મારા વિસ્તાર નો મતદારો આપ્યો છે. પણ તમારો ધારાસભ્ય સાચો, હું તમારી સાથે સંમત છું. તમારી વાત સાથે સંમત છું કે હું તમારા સમાજ નો ધારાસભ્ય કરો, બરાબર છે. પણ બધા લોકો જે ભાષામાં વાત કરે છે ને, એ યોગ્ય ભાષા નહીં હતી અમુક વાર લોકોની. મારી વાત સાહેબ, એક જ તમને પ્રશ્ન પૂછું. આજની તારીખમાં તમે બતાવો કે એવા કેટલા દલિતો છે કે જેલમાં હડી રહ્યા છે, તમે એની ચિંતા કરો ને. પણ ચિંતા તો કરી જ છીએ અમે ચિંતા સાહેબ. અમે તમને શું કામ વિધાયક બને, તમે ચૂંટાઈ શું કામ મૂક્યા છે કે તમે જો આપણી દીકરીઓ માટે બળાત્કાર થાય છે, એને પેટો સાથે હળગાવવામાં આવે છે, મારી નાખે છે. ક્યાં મારી નાખી, ક્યાં પેટો નાખી, હળગા નાખી કે બતાવો ને. મારી વાત મોડાસામાં કેવો બનાવો બેનો, કાજલ બેન નો. અરે ભાઈ, હવે તમે કેમ આવી વાત કરો છો? તમે કામ કરો ભાઈ, તમે હું તો તમારી બધા વાત કરી ને, પછી તમે મારો ઓડિયો બજાર મૂકશો, બરાબર. એટલે એના કરતા તમે ના ના, મને ભાઈ મને મારા બસ અનુભવ ખરાબ છે, બરાબર. હું તમને એક એક્ઝામ્પલ લઈ દાખલો આપું કે પેલા ભાનુભાઈ વણકર ઘટના બની પાટણ ની. હા, બની કે ના બની? હા બની. હવે તમે બતાવો કે નરેશભાઈ ત્યાં ગયા, હિતુભાઈ ત્યાં ગયા, તો શું કર્યું આપણા લોકો એની જોડે? આનંદીબેન પટેલ ત્યાં ગયા હતા, બરાબર, વચન આપ્યા વચન પૂરું. મને મારો પ્રશ્ન જવાબ આપો, હું તમારો પ્રશ્ન જવાબ આપું છું. બાકી હું તમારો ફોન કાપી નાખું તો મને શું કહો, શું કરશો? મારો તમે સંતોષ આપવાની મારી જવાબદારી છે. ધારાસભ્ય મારો ફોન કાપ્યા, તમે મારે તમારી સાથે મને તમારા પ્રશ્ન નો જવાબ આપવાનો, મને જે જે આવડતો હોય, બરાબર, સંતોષ આપવાની જવાબદારી મારી છે. હા બરાબર. ને પછી ને તમારે કરવાનો જે કરવાનો હોય. હા બોલો. એમાં હું તમને જબરજસ્તી નહીં કરતો. મારે કે મતલબ એ કે ભાનુભાઈ ના કેસ ની અંદર જયારે એપોલો હોસ્પિટલ લાયા ત્યારે નરેશભાઈ અને હિતુભાઈ ગયા હતા, શાના માટે ગયા હતા?
કરશનભાઈ સવારે ગયા હોસ્પિટલ ગયા તો એનો રોડ બધો માર્યો સંવાદદાતા ગૌતમ શિમાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગૌતમ, ધારાસભ્ય પ્રદીપ પરમાર અને દલિત આગેવાનની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ચોક્કસ થી વાત કરવામાં આવે તો ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર જે અસરવાથી ચૂંટાયેલા છે અને તેઓ ધારાસભ્ય છે અને દલિત સમુદાયમાંથી આવે છે તે અને માળિયા તાલુકાના જૂના હાટીના જે કાંતિ ચાવડા છે તે બંને વચ્ચેની જે વાતચીતની જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે. એક તરફ જો વાત કરવામાં આવે તો હાલ જે જીગ્નેશ મેવાણી દ્વારા જે એક આંદોલન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત દોડાવો છે તે કરવાનો કાર્યક્રમ આપ્યો હતો અને તેની ડિટેઇન કરવામાં આવી હતી. એ તરફે કે એમની વાત એ હતી કે જે દલિત સમુદાય એટલે કે જે દલિતના જે ધારાસભ્યો હોય છે ચૂંટાઈને જાય છે પછી તેઓ સદનમાં વાત કરતા નથી કે સદનમાં તેઓ રજૂઆત નથી કરતા તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે. જે પૈકી કહી શકાય કે આ વાતચીત છે તેમાં આ જ પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે. મતલબ ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારને જે કાંતિ ચાવડા છે તે એક જ વાત કરી રહ્યા છે કે દલિતના અત્યાચાર મુદ્દે જે ધારાસભ્ય છે તે મૌન કેમ સેવી રહ્યા છે, ગાંધીનગરના આગેવાનો અત્યાર સામે દેખાવો થઈ રહ્યા છે પરંતુ તેઓ કેમ ગૃહમાં જે અવાજ ઉઠાવતા નથી તે પ્રકારની વાત છે તે કરી રહ્યા છે. દલિત અત્યાચાર મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ક્યાં ખોવાઈ જાય છે તે પ્રકારની પણ આ ઓડિયો ક્લિપ વાત કરી રહ્યા છે. જો કે આ જ મુદ્દે પ્રદીપ પરમાર છે તે ડિફેન્સ કરતા છે, તે નજરે વળી રહ્યા છે, તે એક પછી એક વાત કરી રહ્યા છે કે આ અનેક બનાવોની વાટાઘાટો છે તે ઓડિયો ક્લિપમાં રજૂ કરી રહ્યા છે. એટલે સાફ એ દર્શાવે છે કે એક તરફ જે દલિતો ઉપરના અત્યાચાર છે તે થઈ રહ્યા છે, તાજેતરમાં જ દલિત આગેવાનની જે હત્યા છે તે થઈ છે, કેટલાક આગેવાનો ઉપર જે મારના જે બનાવો છે તે સામે આવે છે ત્યારે આ પ્રકારના જે કિસ્સા છે તે દબાઈ જાય છે, પોલીસની કોઈ કાર્યવાહી થતી નથી. આ તમામ પ્રકારના જે પ્રશ્નો છે ફક્ત એક જ એટલે કે જે અપક્ષના જે ધારાસભ્ય વડગામના જે દિનેશ મુખાણી છે તે વાત ઉઠાવે છે. જે પ્રકારની વાતનો જે પ્રતિપાદ છે તે આ ઓડિયો ક્લિપમાં દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે આ પ્રકારની બાબતો સાથે જે તાણામાણા છે તે વાતચીત કરતો જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે. પરંતુ સાફ એ દર્શાવે છે કે દલિત ધારાસભ્યો છે તે સદનમાં અવાજ નથી ઉઠાવતા તે પ્રકારના આક્ષેપો છે તે ઓડિયો ક્લિપમાં કરવામાં આવી રહ્યા હતા. જી જી ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી બદલ.